તહેવારોમાં તળેલા નાસ્તા બનાવી અને ખાઈને જો કંટાળી ગયા હોય તો તમે આ જરૂરથી ટ્રાય કરજો મિનિટમાં બની જાય છે એક જ ચમચીમાં તેલમાં આપણે બનાવીશું અને એ પણ ઘઉંના લોટમાંથી તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌ આપણે બેટર બનાવીશું એના માટે એક વાળકી ઘઉંનો લોટ લેવાનો છે જે રોટલીનો લોટ હોય તે જ લેવાનો છે એ જ વાડકીનું માપ સેટ કરવાનું છે અને એજ જ વાડકીના માપથી આપણે 1/4 કપ જેટલો રવો એટલે કે સૂજી ઉમેરવાનો છે ત્યાર પછી આપણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું ત્યાર પછી આપણે 1/4 કપ જેટલી છાશ ઉમેરવાની છે જો તમારી પાસે દહીં હોય તો તમારે 2 ચમચી દહીં ઉમેરી દેવાનો છે પછી જે રીતે જરૂર પડે એ રીતે જ આપણે બેટર બનાવવાનું છે ધ્યાન રાખવાનું કે બહુ વધારે પડતું પાણી ના ઉમેરી જાય તો અહીંયા આગળ મેં હાફ કપ જેટલું ફરીથી પાણી ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરીશું અહીંયા આગળ બેટર મિક્સ થઈ ગયું છે ફરીથી મેં હાફ વાડકી જેટલું પાણી ઉમેરી દીધું છે બસ તો હવે વધારે પાણીની જરૂર નહીં પડે જે રીતે આપણે ઢોકળાનું બેટર પલાળતા હોય છે એ જ રીતનું એને પલાળવાનું છે તો આ જ રીતનું તમારે જોઈ શકો છો મિક્સ થ કરવાનું છે કોઈ પણ લમ્સ ના રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સતત એને સારી રીતે મિક્સ કરીશું અને એકદમ પરફેક્ટ આપણું સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આ રીતનું બેટર રાખવાનું છે તો બસ આપણું આ બેટર એકદમ તૈયાર છે આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે તો એની અંદર હાફ ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરી દેવાનો છે એટલે કે ફ્રૂટ સોલ્ટ એની ઉપર આપણે એક ચમચી પાણી ઉમેરી દઈશું જેથી એ એક્ટિવેટ થઈ જાય અને બસ હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તરત જ આપણે હવે નાસ્તો બનાવી લેવાનો છે તો આ આપણું ઇન્સ્ટન્ટ બેટર બની ગયું છે આપણે કોઈ પણ એનો વેઇટ નથી કરવાનું તરત જ એને બનાવી દેવાનું છે તો અહીં આગળ શાકભાજીમાં ટામેટા કેપ્સિકમ ડુંગળી અને ફ્રેશ કાપેલા ધાણા ઉમેર્યા છે લીધા છે તમે કોઈ પણ બીજા શાકભાજી પણ લઈ શકો છો હવે એક નોનસ્ટિક પેન લેવાનું છે તમે નોનસ્ટિક તવો પણ વાપરી શકો છો બસ હવે આ ગરમ થઈ ગયું છે તો જે આપણે બેટર લીધું છે એમાંથી આપણે એક મોટો ચમચો ભરી અને એની અંદર ઉમેરી દેવાનું છે અને જે રીતે આપણે ઉત્તપમ બનાવીએ છીએ બસ એ જ રીતનું કરવાનું છે થિક બેટર રાખીશું તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે થીક બેટર ફેરવી દીધું છે બસ તો આ એકદમ પરફેક્ટ થઈ ગયું છે ગેસની આ ચાંટા એમ એકદમ સ્લો રાખવાની છે હવે જે આપણે શાકભાજી લીધા છે તે આને અંદર એક એક કરીને ઉમેરતું જવાનું છે તમે આમાં છીણીને પણ ઉમેરી શકો છો બાળકોને તમે પછી ચીઝ ઉમેરી આપશો તો બાળકોને પીઝા જેવું લાગશે તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો અહીંયા આગળ મેં બધા શાકભાજી થોડા થોડા ઉમેરી દીધા છે પછી ફ્રેશ કાપેલા ધાણા પણ આપણે ઉમેરી દેવાના છે ત્યાર પછી એની ઉપર આપણે થોડુંક લાલ મરચું છાંટી દેવાનું છે એની અંદર આપણે હવે તેલ ઉમેરીશું તેલની જગ્યાએ તમે બટરનો ઉપયોગ કરી શકો છો આગળ એક નાની ચમચેલું તેલ ઉમેર્યું છે જેથી ખૂબ જ સરસ રીતે નીચી ક્રિસ્પી શેકાશે ને હવે આ રીતે તમારે હલકા હાથે પ્રેસ કરવાનું જેથી શાકભાજી અંદર ખૂબ જ સરસ રીતે સેટ થઈ જાય બસ તો હવે આ નીચેથી પણ એકદમ સરસ શેકાઈ ગયું છે તમે જે રીતે શાકભાજી ઉમેરશો એટલી જ વારમાં એ નીચેથી પણ ખૂબ જ સરસ રીતે શેકાઈ જશે તો આને શેકાતા એકથી દોઢ મિનિટ જેટલો સમય લાગે છે તમે જોઈ શકશો કઢાઈથી એકદમ સરસ અલગ થવા માંડ્યું છે તો એકદમ એને સરળતાથી આપણે એને પલટાવી દઈશું તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આ એકદમ પરફેક્ટ પલટાઈ પલટાવી દીધું છે અને નીચેથી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી દેખાય છે છેને એકદમ પરફેક્ટ રીત તો બસ હવે આ બે મિનિટ થઈ ગઈ છે મેં ફરીથી પલટાવી દીધું છે તો આપણો આ ગરમા ગરમ ઘઉંના લોટના ઇન્સ્ટન્ટ ઉત્તપમ રેડી થઈ ગયા છે બસ તો હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું અને સેમ રીતે આપણે બીજા ઉત્તપમ બનાવી લેવાના છે તો આગળ હું સેમ રીતે બીજા ઉત્તપમ બનાવી લઈશ આટલી નાની વાડકીના લોટથી તમે ચાર ઉત્તપમ બનાવી શકો છો નાની સાઈઝના તો દસ જ મિનિટમાં આ બની જાય છે તો તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો તો તેલવાળા નાસ્તા ખાઈને જો કંટાળી ગયા હોય તો સવારમાં આ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવજો જો બાળકોને ખાવું હોય તો તમે ઉપરથી ચીઝ પણ ઉમેરી શકો છો સાથે તમે ટોમેટો કેચઅપ સાથે આ નાસ્તો સર્વ કરી શકો છો એકદમ સરસ ઉત્તપમ બને છે ક્રિસ્પી તો છે જ અંદરથી એકદમ સરસ સોફ્ટ અને જાડીદાર છે તો રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને હજુ સુધીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી કરજો મળીશ એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી ને આવજો